नमस्कार टीम नर्चर ની આ ચેનલ નર્ચર હીલ એન્ડ ગ્રો માં આપનું સ્વાગત છે. હું છું ડોક્ટર અંજલી ભીમજીયાણી, ફિઝિયોથેરાપિસ્ટ. ચાઇલ્ડ કેર અને વુમન્સ હેલ્થ ની આ સિરીઝ માં આજે ન્યુબોર્ન મસાજ કેવી રીતે કરવું ટેકનિકલી પ્લસ ટ્રેડિશનલ ટિપ્સ. આજે મસાજ ની આ આખી ટેકનિક હું તમને આ વિડીયો માં શેર કરીશ. બચ્ચાને મસાજ ક્યારે કરાવવું? ટાઈમિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્યારે માલિશવાળી બાઈ આવે ને બચ્ચાને ઊંઘતું ઉઠાડીને મસાજ નહીં કરવાની. બાળકને ફીડિંગ કરાવીને એક સવા કલાક પછી, સ્પેશિયલી જો બાળકનું છી જવાનો એટલે કે સ્ટૂલ પાસ કરવાનો ટાઈમ ફિક્સ હોય તો સ્ટૂલ પાસ કર્યા પછી જ મસાજ કરો. આ બાળકને એના પેટના સ્વાસ્થ્ય માટે લાઈફ ટાઈમ યુઝફુલ રહેશે. બાળકને કેવી રીતે મસાજ કરાવવું એમાં બાળકની પોઝિશન, પગ લાંબા કરી, ટ્રેડિશનલી આપણી આન્ટીઝ જેમ બેસતી હતી એમ લાંબા પગ પર ગોદડી પાથડી, બે પગ જ્યાં જોઈન્ટ થાય ત્યાં બાળકનું માથું રાખી અને બાળકને આવી રીતે સામે સુવડાવવું. પછી કોઈ પણ તેલ, પણ કોપરેલ કે ઓલિવ ઓઇલથી મસાજ કરવું હિતાવહ છે. આના સ્ટ્રોક્સ હું આખા વિડીયોમાં તમને સમજાવતી જઈશ, પ્લીઝ ફોલો કરજો. આનાથી બાળકના પ્રિમિટિવ રિફ્લેક્સ ડિમિનિશ કરવા માટે અને બાળકના હેલ્ધી વિકાસ માટે, અને સાથે સાથે જ્યાં સુધી બાળક પોતે મોબાઈલ નથી એટલે હલતું ચલતું નથી ત્યાં સુધી એના મસલ્સને એક્ટિવ રહેવા માટે અને એની પાચન ક્રિયા માટે, દરેક વસ્તુ માટે જરૂરી છે. અમારું માનવું એવું છે કે બાળકને મસાજ જો ઘરની જ કોઈ લેડીઝ એટલે કે માં, દાદી, નાની, ફઈ, કાકી કોઈ પણ કરે તો બાળકને એક હૂંફવાળો પ્રેમનો સ્પર્શ મળે છે જે બાળકના ઇમોશનલ વિકાસ માટે કે ઇમોશનલ સ્ટેબિલિટી માટે, અને જો હું લેટેસ્ટ નામ લઉં તો ઈક્યુ એટલે કે ઇમોશનલ આઈક્યુ માટે પણ ખૂબ જ હેલ્પફુલ છે. કેવી રીતે સ્ટાર્ટ કરશો? તમારા હાથમાં તેલ લો, પછી બાળકને પહેલા હળવા હાથે આખા બોડી પર આમ ખાલી તેલ અડાડવાનું છે. એના એક એક અંગને તમારે સ્ટિમ્યુલેટ કરવાનું છે. બાળક સાવ ન્યૂબોર્ન હશે એ આમાં જુઓ છો તમે એમ ફ્લેક્સ કરશે, હાથ પગ બધું વાળશે. ધીમે ધીમે હળવા હળવા હાથે ખાલી એને અડવાનું છે. એના સેન્સરી ડેવલપમેન્ટ માટે પણ આ ખૂબ યુઝફુલ છે, બરાબર. પછી ધીમેથી માથેથી અથવા પગથી મસાજ સ્ટાર્ટ કરવું. હું જનરલી પગથી સ્ટાર્ટ કરવાનું પ્રિફર કરું છું. એના પગના પંજામાં નીચે તળિયામાં આવી રીતે ધીમે ધીમે હાથ ફેરવવું. એની પછી હાથ સીધો લઈ અને હળવા હળવા હાથે થાપા સુધી આમ, પછી હાથ લઈ લેવાનો. આ આપણે એનું બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થાય અને એના દરેક મસલ એક્ટિવ થાય એની માટે કરીએ છીએ. બંને પગમાં લગભગ 5-5 સ્ટ્રોક આવી રીતે. સાથે સાથે બાળક સાથે વાતો કરતી જવાની, દીકુ તું મસાજ કરાવે છે, તને ગમે છે. આમાં ધ્યાન રાખવાનું કે બાળકને ફૂલ લેગ સ્ટ્રેટ કરીને આપવું જ મસાજ. સરસ. હજી આ બાળક 15 દિવસનું જ છે એટલે એને હળવે હળવે હાથે ને આટલું આટલું મસાજ આપવાનું છે. પછી એના બંને પગ માથે અડાડવાના. વેરી ગુડ, વાહ મારા દીકો, વાહ. દરેક પ્રક્રિયા 4-5 વાર રિપીટ કરવાની. વાહ 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 વાહ. પછી વારો આવે છે પેટનો. તો નાર્ડુ એટલે કે અમ્બેલિકલ કોર્ડ ખરી જાય પછી નાભીની આજુબાજુ આમ મૂન મસાજ કહેવાય છે. આને અર્ધચંદ્રાકારે હાથ ફેરવો. આ ગોલિક અને ગેસ જે બાળકને દૂધ પીવાને લીધે થાય છે એની રાહત માટે હેલ્પફુલ છે. આનાથી બાળકના અંદરના આંતરડાને અને એને પણ સારો એવો વ્યાયામ મળે છે. પછી નીચેની બાજુથી આમ, માલો દીકલો દીકલો દીકલો, વાહ ભાઈ મસાજ કરાવે છે, વાહ ભાઈ. પછી એના ગળા અને એના ફેફસાના ભાગમાં આમ,
થોડુંક રડશે બાળક, પણ આપણે કરવાનું છે. વા દીકુ વંચિક, પછી એવી જ રીતે હાથમાં, પેલા હથેળીમાં હળવા હાથે, પછી સીધું કરી અને બગલ સુધી. ટુ થ્રી એન્ડ ફોર, વેરી ગુડ. એવી જ રીતે બીજા હાથમાં, વન, બને તો કોણી સીધી રાખવાની, થ્રી એન્ડ ફોર. પછી હાથ બંને ઊંચા નીચા. આટલું કરવામાં બાળક જો નીચે આવી જાય તો સેજ ઊંચું કરી લેવું, એનું માથું ઊંચું રહે તો બાળકને મજા આવશે. વન ટુ થ્રી એન્ડ ફોર, પછી વન. બધી ડાયરેક્શનમાં બાળકના હાથ પગ હલાવવાના. આ મસાજ અને એક્સરસાઇઝનો સ્ટાન્ડર્ડ રૂટીન છે જે તમે 3 મહિના સુધી ફોલો કરી શકો. હાથનું આટલું થયું પછી પગને ગોળ ફેરવવાના, ક્લોકવાઇઝ એન્ડ એન્ટી ક્લોકવાઇઝ. વાહ મારો દીકલો, વાહ 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 વાહ. બાળક સાથે વાતો કરતા રહેવાથી એનું ઇમોશનલ બેન્ડિંગ પણ વધે છે. પછી મિડલાઇન ક્રોસિંગ, આ હાથને અહીંયા પછી અહીંયા, અહીંયા પછી અહીંયા, પછી ઓપોઝિટ હેન્ડ એન્ડ લેગ ક્રોસ કરવાના. આવું તો મારા દીકલાને બહુ ગમે, એ મારા દીકલાને બહુ ગમે. પછી પગ પણ, ટુ થ્રી, વેરી ગુડ, ફોર ફાઈવ સિક્સ સેવન એન્ડ એટ. ચાલ ચાલ વાલું જ કહેલું છે હજી તો. પછી એનું ગળું આમ કાન આગળથી લઈને લેવાનું છે. થ્રી એન્ડ ફોર. આવી રીતે થોડુંક તેલ વધારે લઈ કાતર કરી અને બાળકની ડોકમાં, વન ટુ થ્રી. આ બહુ જ સુધી હોય છે, બધા બાળકોને આ ગમે છે. જો અમારું બચ્ચું પણ સ્માઈલ કરે છે. વાહ રે મારો દીકરો, વાહ. પછી મોઢાની વારી, કપાળથી લઈને કાન સુધી, નાકથી લઈને કાન સુધી. વાહ મારો દીકરો, વાહ. અને દાઢીથી પણ કાન સુધી. વાહ રે વાહ. આટલું થઈ જાય પછી બાળકનો ટાઈમ આવે છે ટમી ટાઈમ, એટલે કે બાળકને કરવાનું ઊંધું. જાજા બાળકોને આ ગમતું નથી, પણ બાળક 6 દિવસનું થાય પછી આ કરવું. અને આખી સ્પાઇનલ કોર્ડ ઉપર પહેલા નીચેની બાજુ હાથ ફેરવો, પછી એક એક મણકા ઉપર ધીમે ધીમે આવી રીતે રાઉન્ડ ફેરવવાનું. આનાથી જેમ જેમ મોટું થતું જશે એમ એમ એના હાથ પગનો કંટ્રોલ વધતો જશે. વાહ, જો હવે દીકુ પણ મજા લે છે. હા, પોઝિશન જોયું તમે કેવી રીતે હોલ્ડ કર્યું છે બચ્ચું, વેરી ગુડ. પછી બંને પડખા રહી ગયા મલદીકલુના. આટલી માલિશ થાય ને એટલી બચ્ચું થાકી જાય. આમ આગળ, બગલ બાજુ. આમાં બાળકની એક્સરસાઇઝ પણ થઈ ગઈ. બાળકના માથામાં હજી ફ્રન્ટનેલ અને પોસ્ટમાં એક એક થોડું ગાદી જેવું ફીલ થાય, એટલે ત્યાં બહુ જોરથી મસાજ કરવાનું થતું નથી. પરંતુ તમે આમ ધીમે ધીમે બાળકના માથામાં મસાજ આરામથી કરી શકો છો. જો બાળક થાક્યું હોય તો તરત નવડાવવાનું નહીં કરતા, બાળકને સનબાથ લેવડાવવો. જો બાળકને માલિશ કર્યા પછી સનબાથ લેવડાવવો હોય તો 8 વાગ્યા પહેલા માલિશ કરવું. જોયું, માલિશ કરીને બાળકના મોઢાની શાંતિ, હાથ પણ સીધો રાખે, પગ પણ ધીમે ધીમે સીધો રાખે, ઊંડા ઊંડા શ્વાસ લઈને સુવાની તૈયારી કરવા માંડે. માલિશ કર્યા પછી સનબાથ,
પછી થોડીક વાર રહી અને નવડાવવું અને પછી સ્વેડલ કરીને સુવડાવી દેવું. આ સ્ટાન્ડર્ડ પ્રોસિજર કરવાથી બાળકનું ઇમોશનલ જે બોન્ડિંગ છે માતા સાથે એ પણ વધે છે, ઇક્યુ આઈક્યુ વધે છે, મોટા થઈને જે તકલીફો પડે છે સેન્સરી ઇન્ટિગ્રેશન થેરેપી જેની માટે યુઝ કરવી પડે છે આ બધી તકલીફોના પ્રમાણ પણ ઘટે છે, અને બાળકના પ્રિમિટિવ રિફ્લેક્સ ડિમિનિશ કરવા માટે કે એની એક્ટિવિટી નોર્મલ રાખવા માટે એટલે કે એનો ગ્રોથ નિયર ટુ નોર્મલ અથવા નોર્મલ રાખવા માટે ખૂબ જ હેલ્પફુલ છે. તમે જોઈ શકો છો અમારું બચ્ચું શાંતિથી સૂઈ ગયું છે મલિશ કરાવીને, આટલું સૂધિંગ ઇફેક્ટ છે. પ્લીઝ ટ્રાય, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ. નમસ્તે.